હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું ખ્યાતિ. ઉપલેટાના ભાયાવદરમાં પાસની મીટિંગ યોજાઈ. ઉપલેટાના ભાયાવદરમાં પાસની એક મીટિંગ યોજાઈ ગઈ જેમાં પાટીદાર અનામત આંદોલનનું રણચિંગુ ફૂંકનાર પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવનાર ઉપવાસની વિગતો અપાઈ હતી. આ તકે ઉપલેટા વિસ્તારના પાટીદાર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાસના પદાધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલન આગળ ધપાવવાની રણનીતિ ઘડી હતી. પાટીદાર સમાજની એક મીટિંગ મળેલી હતી. આ મીટિંગની અંદર 1000-1200 જેટલા ભાઈઓ તથા બહેનોએ, પાટીદાર ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો હતો. આ મીટિંગની અંદર હાર્દિક જે આમરણ ઉપવાસ ઉપર બેઠા 25 તારીખ 25 ઓગસ્ટ એમાં તન મન ધનથી જાજામાં જાજી સંખ્યામાં ઉપલેટા તાલુકામાંથી જાય તો ઉપલેટા તાલુકા પાસનો એક નેમ છે. સાથે જે અત્યારે કૌભાંડ ચાલી રહ્યું છે તે કૌભાંડમાં પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે કે કૌભાંડીઓને રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે, હાર્દિક ઉપર લાગે તો આની માટે શા માટે નહીં, આ રાષ્ટ્રની સંપત્તિ. રિપોર્ટર દિનેશ ચંદ્ર વાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકારણ રમતા લોકોના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું. ધોરાજીના ધારાસભ્ય દ્વારા સાડી ઉદ્યોગના પ્રદૂષણ સામે આંદોલન ચલાવી રહ્યા છે તેની સામે આજે જેતપુરના મજૂરો દ્વારા જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકારણ રમતા લોકો સામે આવેદન ના સૂત્ર હેઠળ એક સભા અને રેલીનું આયોજન કર્યું છે, જેમાં શહેરના 1500 જેટલા સાડીના કારખાનાના મજૂરો ઉપસ્થિત રહેશે, જેની અંદાજિત 10,000 જેટલી મજૂરોની સંખ્યા થવાની સંભાવના છે, જેને કારણે પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મજૂરો દ્વારા રેલી પૂર્વે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ ઉપર મજૂરો લોકસભાની ચૂંટણીને નજરમાં રાખી આ પ્રદૂષણના નામનું રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે ડાઈંગ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા લલિતભાઈની ચૂંટણી વખતે ડોનેશનની માંગ સંતોષાણી નહીં હોય તેને કારણે તેઓ આવા ખોટા વાહિયાત આક્ષેપો કરી છે. લલિતભાઈ કરોડોની વાત કરે છે, પરંતુ તેઓ તો 5-10 લાખ રૂપિયામાં પણ આંદોલન સમિટે લે એમ છે, પરંતુ અમોએ કોઈ ઓફર કરી જ નથી. મજૂરોની આ રેલી અમરનગર રોડ, જૂનાગઢ રોડ થઈ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. પણ અમારા તરફથી અમે કીધું છે કે અમે દરેક કાર્યવાહી કરી રહ્યા છીએ. એસોસિએશન 24 કલાક આની માથે છે, જો એના માટે દરેક કાર્ય કરે છે. જે અમુક ટાઈપના જે ઘાટો નહીં ચલાવતા હતા એના માટે પણ બંધ કરાવવાની કોશિશો છે અને એ માટે પ્રયત્ન ચાલુ છે અને એના માટે ગવર્મેન્ટ પણ આવું કરશે. અને જે અમારા કારખાનાઓ છે જે અમારા મેમ્બર નથી, આવા પણ અગલબગલમાં 100-150 કારખાના છે, 50-100 મેમ્બરો અમારા નથી, તો આવા 100-200 કારખાનાઓ છે એ ગમે ત્યાં ધોવે છે, એનો પણ એસોસિએશનને વિરોધ છે. ના, અમારી પાસે કોઈ પૈસાની માગણી કરી. ચૂંટણી ફંડની વાત તો મેં તમને પહેલાં આની અગાઉ કહી દીધું કે અમારી પાસે ચૂંટણી ફંડ માટે આવ્યા હતા, અમે એને આપ્યું, એને લઈ લીધું, પણ એમાંથી એને સંતોષ ન થયો એટલે આવું કંઈ કર્યું હોય એવું બની શકે એની ખાતરી અમે ન આપીશું. પ્રોસેસ હાઉસના ટોટલી એમના જે 38 મેમ્બરો છે એમની પાસેથી દરરોજ પાણી એમનું ચેકિંગ થાય છે, દર અઠવાડિયે એમના રિપોર્ટિંગ છે. જેને જોતા હોય, જે એસોસિએશને અમારી પાસે રેકોર્ડ છે કે એમના કોઈ પણ એસોસિએશનને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તરત જ એને એસોસિએશન તરફથી નોટિસ આપવામાં આવે છે. એમને કહેવામાં આવે છે કે ભાઈ તમારું પાણી બરોબર નથી, તમે તમારું આ ફેર સેકન્ડ ચેકિંગમાં આવશે તો તમને બંધ કરી દેવામાં આવશે. એવી કોઈ વાત જ નથી, નાના કારખાનાવાળાને ત્યાં કોઈ ચેકિંગ જ જાતું નથી. આ બધી એક ગામમાં હવા ફેલાવવામાં આવી છે, ખોટી વાતો છે. આવી કોઈ કારખાનાવાળો પહેલાં એમ કહી દે કે અમારે ત્યાં ચેકિંગ આવ્યું ને તમારે ત્યાં ન આવ્યું એવું ક્યાંય પ્રૂફ તો મળે. અને જે ચેકિંગ આવે છે હંમેશા મોટાને જ આવે છે, કોઈ નાના કારખાનાવાળાને ચેકિંગ નથી. પણ જે કોઈ પૈસા ન ભર્યા હોય કે મેમ્બર ન હોય એવાને ક્લોઝર આવ્યા હોય તો એમાં એસોસિએશન શું કરી શકે? લલિતભાઈ વસોયાને હું કહેવા માગુ છું કે ફક્ત ને ફક્ત રાજકારણ જલસમાધિના નામે તે લોકો કરી રહ્યા છે, અને જલસમાધિના નામે તે લોકોએ પબ્લિક ભેગું કર્યું હતું પણ એ કંઈક બન્યું નહીં. પણ મેં જે આ કાર્ડ ઉપર નાખવા આંખ ઉપર આપણે પાટો મેં બાંધ્યો છે એનું કારણ હતું કે મેં એક નિયમ લીધો હતો
કે હું જે બોલીશ એ કરીશ, પણ હું પબ્લિક વચારે હું કહેવા નહોતો માગતો અને મેં એક કોઈ વિડીયોમાં કહેવા પણ નહોતું માગ્યું, કારણ કે મારે કામ કરવું છે, મારે રાજકારણ નથી કરવું. મારે નાના નાના માણસોની રોજીરોટી ઉપર પાટું ન મારે એ માટે હું આ મેદાનમાં આવ્યો છું અને જેટલું બને એટલું હું આમાંથી તાકાતથી લડીને આ એકાબીજા તાલુકાનો જે વિરોધ છે પાણીના પ્રશ્ને, એ પ્રશ્ન હું જલ્દી સે જલ્દી, એક રાજકારણ પ્રેરિત નહીં પણ હું એક નાના માણસ કારખાનાવાળાના વ્યક્તિના હિસાબે હું આ મેદાનમાં આવ્યો છું. પ્લસ હું સરકારને એક જ વાત કહેવા માગું છું કે ભાઈ લલિત વસોયાએ જે એમ કીધું કે જેતપુરનું પાણી કોઈ ખેડૂત ખેતીવાડી છે એ કોઈ પાતું નથી, એ લલિત વસોયાના અંગત પ્રશ્નનો સવાલ હતો. કોઈ બાઇટ કોઈ ખેડૂતે દીધી હોય એવું કોઈ મીડિયામાં કોઈ દેખાડ્યું હોય તો કયો, આ ફક્ત ને ફક્ત એક રાજકારણ પ્રેરિત પ્રોગ્રામ હતો. પણ અમે એક જેતપુર અને ધોરાજીને બેને સંયુક્ત રાખવા માગીએ છીએ. જો અમે આ અમે આવડવા પ્રશ્ન એનો એર પોલ્યુશન છે, જે પ્લાસ્ટિકના કારખાના એના છે, અમે એની રોજીરોટી ઉપર અમે પાટું મારવા નથી નીકળ્યા. એકાબીજાનો હાથ છે, હાથ મિલાતે જા, આગે બઢતા જા, ઉસમે કલ્પેશ રાખ હોગા. લેકિન આવડા ભાઈ એકને એક રાજકારણ કરવા નીકળી ગયા છે જેતપુરના પોલ્યુશન બાબતનું. પણ અમે પણ જાણીએ છીએ ધોરાજી તાલુકાના, ઉપલેટા તાલુકાના, કુટિયાણા તાલુકાના કે ભાઈ પ્રોબ્લેમ હશે. આ એક દિવસમાં સાતથી આઠ કલાકમાં 12 ઇંચ વરસાદ જેટલો પડ્યો હતો. અમે ટ્રીટ કરીને જ પાણી મોકલી છીએ, પણ 7 થી 8 ઉપરના ગાળામાં વરસાદ પડ્યો હતો એ બાબતે પાણી આવી ગયું ભાદર નદીમાં, જે અમારો સંપ છે, સંપમાં પાણી ફરી વર્યું હતું એ બાબતે અહીંયા પાણી આવી ગયું છે. પણ એની એ કદાચ અમારી ભૂલ હશે, પણ એક ધારો અમે સંપ જે બનાવ્યો છે એ સંપ કાંઈ 1.5 કલાકમાં કે 1 કલાકમાં ખાલી ન થાય, એ 1.5 દિવસ થાય એને ખાલી કરતા, આ અમારી ભૂલ છે. પણ આવતા સમયમાં ભૂલ નહીં થાય અને સાથે મળીને આપણે કેમ વિકાસ મળ્યો, વિકાસ આપણે કરવો, કઈ રીતે આપણે એકબીજો તાલુકો કેમ ઉપર આવે એ બાબતે કલ્પેશ રાખે આવેદનપત્ર દીધું છે. બાકી જે અમે ધારી તો ધોરાજીમાં પણ, ધોરાજી વિરુદ્ધમાં પણ અમે આવેદનપત્ર દઈ શકીએ એમ હતા. અમને ખબર છે, હું પણ ખેડૂતનો દીકરો છું, ખેડૂતના દીકરામાં પાણી કેટલું પીતું હોય એ પાણી અમે એટલું અટાણી સરકાર પાસે એક જ અપેક્ષા રાખી છીએ કે ભાઈ જેતપુરની ભાદર નદી જે નીકળે છે, જેતપુરની ભાદર નદીની જેતપુરથી 5 કિલોમીટર સુધીમાં અમને એક બંધ બાંધી દો. એ સરકાર તરફથી, એટલે જેતપુરના યંગ આપણા યુનિયન તરફથી અને જેતપુરના મજૂર યુનિયન તરફથી હું એક ભીખ માગું છું કે અમારે ભાદર નદીના, જેતપુરથી ભાદર નદીમાં 5 કિલોમીટર સુધીમાં એક અમને બંધ બાંધી દો મોટો, કે બંધની પાછળ પોલ્યુશન બોર્ડ, પોલ્યુશન પાણી જાય તો અમે આખા જેતપુરને ક્લોઝર આપી દઈશું, અમે આપી દઈશું ખુદ. અમે એ પાણી અહીંયા રોકી શકશું, એ પાણી રોકીને અમે ત્યાં પણ સંપ બનાવી શકીએ, સરકાર અમને જગ્યા ફાળવી દે, એ પાણી ટ્રીટ કરીને કાલ સવારે ધોરાજી તાલુકાને, કુતિયાણા તાલુકાને, ઉપલેટા તાલુકાને કઈ રીતે ઉપયોગ આવે એ પણ અમને એક ધ્યેય છે. તમે પણ અમારા ભાઈઓ છો, પણ રાજકારણ, તમે રાજકારણથી દૂર રહ્યો, રાજકારણ દૂર રાખો એટલી અમારી અપેક્ષા છે. પૈસાની માગણીની વાત છે, હું જાહેરમાં મેં સભા ઉપર પણ કીધું, જાહેરમાં મેં સભા ઉપર પણ કીધું કે એ સબૂત સહિત એ 1 કરોડ અને 50 લાખની, 1 કરોડ અને 50 લાખની જે એમ કેસે સભા ન કરવાની ઓફર આપી હતી, તેનું નામ જાહેર કરો. કલ્પેશ રાખ જેને ઓફર કરીએ છીએ એને ઊભા રોડે દોડાવશે. ભાજપ કોંગ્રેસનો મામલો થઈ ગયો તમને લાગે? હવે એને વિરોધ છે સરકાર, કારણ કે ભાજપ કોંગ્રેસનો તો તમે જોઈ એટલી ન્યાય સભા થઈ હતી તો ત્યાં કોઈ ખેડૂત નહોતો. તમને તો ખ્યાલ છે મીડિયા કર્મીઓને કે ત્યાં કોઈ ખેડૂત નહોતો, ત્યાં બધા એમએલએ બોલાવ્યા હતા, તો એ એમએલએને ત્યાં સ્ટેજ ઉપર શું હતું, એ એમએલએને ક્યુ પોલ્યુશન નડતું હતું? આ એક સરકાર તરફથી એને સરકારને વિરોધ કરવાનો એક મુદ્દો જોતો હતો, એ મુદ્દો અમારી રોજીરોટી ઉપર પાટું મારીને રાજકારણ કરવા નીકળી ગયા લોકો. હા, 100 ટકા 100 ટકા 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને અહીંથી એસોસિએશનમાંથી 2 લાખ રૂપિયા ગયા હતા, 2 લાખ રૂપિયા ગયા હતા એટલે એને 2 લાખ રૂપિયા પાછા રિટર્ન મોકલી દીધા. અને એને એમ પણ કીધું, હવે તમારા કારખાના કેમ અકવી લ્યો છો? પણ આવા તમે ખોટા માણસોથી, જે ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા બધાને હું કહેવા માગું છું કે આવા ખોટા માણસોથી તમે દૂર રહો અને આપણે એક આ સમસ્યાનો હલ સાથે મળીને પણ થઈ શકે છે, એક ચર્ચાથી પણ થઈ શકે છે. શું પ્રશ્ન આજે રેલી છે, તમે શું કહો છો? જેતપુરના મજૂરોએ
જેતપુરના ઉદ્યોગને બચાવવા માટેની આ રેલી છે. ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્યએ જેતપુરના ઉદ્યોગને ઇસ્યુ બનાવી અને સરકાર અને પાર્ટી પોલિટિક્સ, સરકારની વિરુદ્ધમાં પાર્ટી પોલિટિક્સ કરી અને એક રાજકીય સ્ટંટ કરેલા અને રાજકીય સ્ટંટ કરી અને જેતપુરના ઉદ્યોગને જે પ્રકારે બંધ કરવાની મનસા ધરાવે છે, જેતપુરનું એક આર્થિક રીતે ભાંગી નાખવાના જે હીન પ્રયાસો થઈ રહ્યા છે એના વિરોધની અંદર આજે આ રેલી યોજવામાં આવી છે. રિપોર્ટર સુલેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. ભચાઉ તાલુકાના સુપર ગામ પાસે આવેલી કેનાલનું પાણી છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં. ભચાઉ તાલુકાના સોપર નજીક આવેલી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, પણ ખેડૂતોને પાણી માટે સરકાર દ્વારા આદેશથી ત્યારે હાલ કચ્છ વરસાદ નથી ત્યારે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સરકાર તંત્રના અધિકારીઓ લાઇન તેમજ મશીનરી હટાવી લેવાય છે તેમજ પોલીસ સાથે રહી ખેડૂતોની પાઇપલાઇન કેનાલ પરથી હટાવી રહ્યા છે. નર્મદા કેનાલમાં મોટા મોટા ગાબડા પડેલ છે, તે કેનાલને રિપેરિંગ પણ નથી કરાવતા અને વધુ પાણી કેનાલમાં વરસાદનું આવે છે ત્યારે તૂટેલી કેનાલમાંથી ખેડૂતોના ખેતરમાં પાણી વહી જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવું પડે છે. આ કેનાલમાં પાણી હોવા છતાં કેનાલવાળા અને પોલીસવાળા અમારા સામે લૂકી દાદાગીરી વાપરે છે. પાણી ખેંચી સહી તો અમારા પંપ ત્યાંથી હટાવી નાખે છે, કનેક્શન અમારા પાણીના કાપી નાખે છે. હવે એક તો આટલો બધો વરસાદ ખેંચાણો છે, પહેલો વરસાદ સારો પડ્યો હતો તો વાવણી કરી નાખી છે, હવે વરસાદ ખેંચાતા પાણીની બહુ જરૂરિયાત છે. જો આમાંથી પંપિંગ કરીને પાણી ખેંચી જઈએ તો અમારા મશીન ઉપાડી જાય છે અથવા તો કનેક્શન કાપી નાખે છે, પાણી ખેંચવા દેતા નથી. તો હવે અમારે ક્યાં જવું, એને કહેવું, એની પાસે રાવ નાખે. કેટલા દિવસથી આવી સમસ્યા છે? આવી સમસ્યા લગભગ પહેલાં પાણી આવ્યું ત્યારે 5-7 દિવસ ખેંચવા દીધું, અત્યારે 3-4 દિવસ થયા તો સખત ખરેખર એક ચોર જેવું અમારા સામે વર્તમાન કરી રહ્યા છે. જો કરી તો અમારા સામે દાદાગીરી કરે છે. કેનાલ જે તૂટી છે એનું શું છે? કેનાલ તૂટવાનું એક તો કારણ છે કે જે ચોમાસાનું પાણી આવ્યું એનાથી તૂટી છે, પણ તેના નીચે એક વ્યક્તિની ખેડૂતની પાઇપલાઇન છે, એ પાઇપલાઇન કેનાલવાળા રિપેર કરવા માંગતા નથી. જો એ પાઇપલાઇન રિપેર ખેડૂતને ન કરી આપે તો ખેડૂત કઈ રીતના એ કેનાલ તોડીને પાઇપલાઇન નાખી શકે? એટલા માટે ખાસ ખેડૂતની એ રજૂઆત છે કે પહેલાં મારી પાઇપલાઇન રિપેરિંગ કરજો અને બાદમાં કેનાલ રિપેર કરો સારી રીતે. અને બીજું બતાવવામાં કે જે આ ગામનું આપણે તમે પોતે જોઈ રહ્યા છો ખુલ્લું છે, મેન માર્ગ જ આ છે ગાયોને જંગલમાં જવા માટેનું, ત્યાં પણ એમને કાંઈ કરતાં કાંઈ કર્યું નથી. અત્યારે કાયમનું 1-2 ઢોર કેનાલમાં પડી જાય છે, વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ પણ એનો નિકાલ લેતા નથી. તો સરકાર પાસે ખાસ કરીને તમારા પાણીની માંગ છે? આ ખાસ કરીને પાણીની, કે અત્યારે એક તો આ ઉપરવાળો રૂઠ્યો છે ને, આ બાજુથી ગવર્મેન્ટે જો આવું કરે તો ખેડૂતને કેના પાસે જવું, શું કરવું, આત્મહત્યા કરવી, શું કરવું? તો આ કેનાલ નજરે ભરી છે અને પંપિંગ કરીને ખેંચવા નથી તો આમાં જ અમે આત્મવિલોપન કરી. ખરેખર આ જે રિપોર્ટર રાણાભાઈ આહિર, ભચાઉ કચ્છ, લોક ફરિયાદ ન્યૂઝ. રાજકોટ ભાવનગર હાઈવે પર જંગવડ નજીક ટ્રક અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું. જંગવડ ગામના રહીશ સોની રજનીકાંતભાઈ છગનભાઈ, ઉંમર વર્ષ 55, આજરોજ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થયેલા ટ્રકે રજનીકાંતભાઈને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોજાયો લોક દરબાર. અમરેલી જિલ્લાના ભાજપ અનુસૂચિત જાતિના મોરચા ઉપક્રમે એક લોક દરબાર યોજાઈ ગયો, જેમાં પ્રમુખ શાંતિલાલ રાણવા, સોમાભાઈ બગડા, ઉપપ્રમુખ ડાયાભાઈ ખીમસુરિયાએ દલિત સમાજના પ્રશ્નો સાંભળ્યા હતા તથા સરકાર સુધી પહોંચાડી ન્યાય મળે તે માટે રજૂઆતો કરી હતી. આ કાર્યક્રમ બાબરા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગયો હતો, જેમાં દલિત સમાજના આગેવાનો, સરપંચો તેમજ આ વિસ્તારના દલિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારો પ્રશ્ન એવો છે, મારે 1962 અમારા દલિત ભાઈઓ પાસે જમીન છે. આજે અમે ઘણી વખત અવારનવાર રજૂ કરીએ છીએ. હવે અમે આ રજૂઆત એવી કરી છે કે ભાઈ અમને હવે આનો ન્યાય તાત્કાલિક મળવો જોઈએ. આ સરકાર પણ અમે અપેક્ષા એવી રાખી છે કે ભાઈ અમે 1% લેખે જંત્રી ભરી દીધી છે અને 1962 અમારી ફાણા કબજો છે.
એટલે અમને આ જમીન મળે એવા અમે સરકાર નેપાભાઈ રાજાભાઈ દાફડા ઇંગોરાળા ઇંગોરાળા ગામ. મારો પ્રશ્ન એ છે કે ફળદળ માટે જમીનની મેં માંગણી કરેલ છે, તો સાહેબના હુકમ પ્રમાણે જંત્રીની નકલ પછી રેવન્યુની 1% લેખે નકલ પૈસા ભરેલ છે બરાબર, પછી બ્લુ પ્રિન્ટ નકશો પણ સામેલ કરેલ છે, તો સાહેબને મારી આટલી અપીલ છે કે વહેલી તકે મને કબજો સોંપવા વિનંતી. હું શાંતિલાલ મગનભાઈ રાણવા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, આજરોજ બાબરા ખાતે બાબરા તાલુકાના દલિતોના પ્રશ્નો લેવાનો એક લોક દરબારનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એ લોક દરબારમાં આજે મારી સાથે જિલ્લા મોરચાના મહામંત્રી ભાઈ શ્રી સોમાભાઈ બગડા, તાલુકાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ સોઢલિયા, શહેરના પ્રમુખ વાઘજીભાઈ બગડા, શહેરના મહામંત્રી કાંતિલાલ બથવાર, તેમજ તાલુકા અને શહેર મોરચાના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં તાલુકાભરમાંથી મોટાભાગના પ્રશ્નો જે દલિતો માટેના છે એવા પ્રશ્નોની આજે રજૂઆત કરવામાં આવી છે અમને. આ પ્રશ્નો એકત્ર કરીને પ્રદેશ ભાજપની સૂચના મુજબ આ પ્રશ્નોને અમારા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાતના કૃષિમંત્રી માનની શ્રી ફળદુ સાહેબના લેટરહેડ ઉપર લગત ડિપાર્ટમેન્ટને આ પ્રશ્નો મોકલીને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. એના કારણે સમગ્ર જિલ્લાની અંદર એક મોટું સરસ મજાનું ભાજપ તરફી હવામાન ઊભું થયું છે. આજની આ બેઠકમાં એસસી એસટી એક્ટમાં સરકારે જે સુધારો કરીને મૂળ સ્થિતિમાં કાયદાને લાવ્યા એની સમજ પણ સમાજને આપી છે. એના કારણે પણ સમાજમાં એક સંતોષની લાગણી ઊભી થઈ છે. ભાજપ સરકાર ખાસ કરીને દલિતો માટેની ઘણી યોજનાઓ લાવી છે અને એ યોજનાઓનો અમલ કરવા એનો લાભ ઉઠાવવા પણ આજે સમાજને અમે લોકોએ શીખ આપી છે. આ સમગ્ર કાર્યક્રમની અંદર લોકોમાં એક મોટો ઉત્સાહ જોવા મળે છે, ખાસ કરીને જમીનોના કબજાઓ, ગામડાઓની દલિતવાસમાં સીસી રોડ, ગટરના કામો, સ્મશાનના કામો, આ ભાગની મોટાભાગની માગણીઓ આજે આવી છે અને આ પ્રશ્નો અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અને સમગ્ર મોરચો અમરેલી જિલ્લામાં સરસ કામ કરી રહ્યું છે ત્યારે પાર્ટીનો અને સરકાર. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. રાજકોટ મોરબી રોડ ઉપર અકસ્માતમાં 2 મહિલાના મોત નિપજ્યા. રાજકોટ મોરબી રોડ પર રવિવારના રોજ 2 મહિલાઓ એક્ટિવામાં સવાર થઈ પસાર થતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થતા ટ્રકે એક્ટિવાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ બંને મહિલાઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. વધુ વિગતમાં ખુલવા પામ્યું છે કે બંને મૃતક મહિલાઓ સંબંધમાં દેરાણી જેઠાણી થતા હતા. ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયેલ. આ ઘટનાના પગલે મોરબી રોડ પરની સોસાયટીના લોકો ગત રાત્રિના હાઈવે પર ઉતરી પડ્યા હતા તથા ચક્કાજામ કર્યા હતા. રોડ પર સ્પીડ બ્રેકર વગેરે મૂકવાની માંગણીઓ કરી હતી. આ બાબતે તંત્ર દ્વારા ગંભીર નોંધ લઈ સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં જે દુર્ઘટના બની બને છે વારંવાર બની એક બહુ ઘણું દુર્ઘટના છે અને આવી અનેક વાર પણ આ જગ્યા પર દુર્ઘટના બની એવી અમારી અપેક્ષા છે. પહેલી અમારી પ્રાયોરિટી એક છે કે અહીંયા બને એટલા જલ્દી સ્પીડ બ્રેકર આપે અને જે કોઈ રોડ હાકડા છે એને પહોળા કરે. અને બીજું કે જે ક્યાંય પણ આવી દુર્ઘટના બને છે એના ઘણા બીજા પણ કારણો હોય છે, તો આપ રાજકોટ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, રાજકોટ બી ડિવિઝન આની અંદર સ્પીડ બ્રેકરનો પહેલી પ્રાયોરિટી આપી અને જેટલી ઝડપથી બને એટલું સ્પીડ બ્રેકરો બને અને ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા એવું પણ અહીંયા આયોજનની જરૂર છે કે અહીંયા
સ્પીડ બ્રેકરથી આનો નિકાલ નથી થતો, આના માટે ઓવરબ્રિજ બહુ જરૂરી છે. નમસ્કાર, પ્રશ્નનો રહેવાસી છું. અમારી એવી માંગ છે કે આ વિસ્તાર ખૂબ જ મોટો થતો જાય છે, દિવસે ને દિવસે ટ્રાફિકનો પ્રશ્ન પણ ખૂબ જ વધુ છે, તો આના માટે એક જ ડિવાઈડર છે જે હજારો માણસો અહીંથી નીકળે છો, તો એટલામાંથી આ સાંકડા ડિવાઈડરમાંથી આટલા લોકો નીકળી ન શકે, તો એના માટે તંત્રએ થોડુંક વધારે એક સર્વિસ રોડ આપવો પડે, એકાદું વધારે એને ડિવાઈડર કાપી અને બીજો રસ્તો જે છે આગળ બીજા 40-ના 2 રોડ છે તો એમાં એ ડિવાઈડર વ્યવસ્થિત કરી અને જો એમાં ડાયવર્ઝન આપે, ડાયવર્ટ કરી આપે. એક વિભાગમાં બધા સમય તેમ નથી, તો 2 વિભાગમાં ડિવાઈડરમાં જો ડિવાઈડ થઈ જાય તો ટ્રાફિકનો પ્રશ્ન ઓછો થઈ જશે અને જે અકસ્માત થાય છે, કોઈ આમ જાય કોઈ આમ જાય, બધા એક જગ્યાએ ભેગા થઈ જાય છે તો અડધા અડધા થઈ જાય, તો અકસ્માત નિવારી શકાશે. સંપૂર્ણ અકસ્માત બંધ ન થાય પણ એના માટે આપણે થોડોક જો સંકલ્પ કરીએ અને 1-2 ડિવાઈડર વધારી દઈએ અને 2 સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે, જે આગળ જે એક ગાડીઓ છે એની આગળ એક સ્પીડ બ્રેકર કરવામાં આવે અને 1 સ્પીડ બ્રેકર જે અત્યારે ડિવાઈડર ચાલુ છે ત્યાં કરવામાં આવે, તો મારા ખ્યાલથી 80-90% આપણે જે અકસ્માત છે એ આપણે ઓછા કરી શકીએ. રિપોર્ટર RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. વર્ષોત્તમ રૂપાના દ્વારા બાબરા ખાતે જૈતાભાઈ વાડા ઉદ્યાન તથા પ્રતિમાનું લોકાર્પણ. બાબરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્વ જૈતાભાઈ વાડા ઉદ્યાનનું લોકાર્પણ તથા પ્રતિમાનું અનાવરણ ભાજપના અગ્રણી શ્રી પરસોત્તમ રૂપાલા દ્વારા આજરોજ કરવામાં આવેલું. આ તકે બાબરા ભાજપના તમામ અગ્રણીઓ, બાબરા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્યાન તથા પ્રતિમા બનાવવા સ્વ જૈતાભાઈ વાડાના પરિવાર દ્વારા ઉદાર હાથે યોગદાન આપવામાં આવેલું તથા દાતાશ્રીઓ દ્વારા અપાયેલ ફાળાથી આ ઉદ્યાન તથા પ્રતિમા બનાવેલી હતી. આ તકે જૈતાભાઈ વાડા પરિવાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.